રાજકોટના જેતપુર રોડ ઉપર દબાણ ને લઈને વિવાદ થયો મિલકત માલિક અને પાલિકાના ઈજનેર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મિલકત માલિકનો દાવો પાલિકાની નોટિસનો આપ્યો છે જવાબ જ્યારે ઇજનેરનો દાવો પાલિકાને નથી મળ્યો કોઈ જ નોટિસ જવાબ રાજકોટના જેતપુર રોડ ઉપરની ઘટના દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી હતી એ સમયે મિલકત માલિક અને પાલિકાના ઇજનેર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મિલકત માલિકનું એવું કહેવું છે કે પાલિકાએ જે નોટિસ આપી હતી એનો અમે જવાબ આપી દીધેલો છે જ્યારે ઇજનેરે એવો દાવો કર્યો કે પાલિકાને નોટિસનો કોઈ જવાબ મળ્યો નથી આ અમારા જેતપુર નવાગઢ નગરપાલિકાનો પ્રકોષ્ઠ ડેવલપમેન્ટ પ્લાન છે આ લોકોએ અમારા પ્લાન મુજબ એનામાં રસ્તો મૂકેલો છે એટલે આ ડીપી રોડ છે એમાં આ જે હતો એ જૂનો ગાડા કેળો છે એને સંલગ્ન અમે ડીપી રોડ મૂકેલો એટલે ડીપી રોડ મૂકેલો એટલે જે તે બિનખેતી કરવાવાળાએ અમારો જ્યારે પ્રકોષ્ઠ ડીપી થયો હોય એ પછીના જે કાંઈ બિનખેતી થાય એમાં અમારા ડેવલપમેન્ટ પ્લાનમાં જી મુજબના રોડ રસ્તા હોય જી એ મુજબના એને રોડ રસ્તા મૂકવાના હોય હવે પાછળની સોસાયટી જવા માટે આ રસ્તો સાકરો થઈ ગયો અમે ડેવલપમેન્ટ પ્લાનમાં મોટો રોડ પોળો કરેલો છે એના જ અનુસંધાને એ લોકોએ અહીંયા પેરલાલી રોડ મૂકેલો છે અને હવે એ લોકો એમ કે છે કે અમે આ દિવાલ નો કાઢી એના અનુસંધાને અમે આ દિવાલનું ડિમોલિશન કરવા આવેલા છે એ મને બે દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં મને નોટિસ આપેલી હતી જેનો મેં ઓન ધ સ્પોટ સેમ ડે જવાબ આપી દીધેલો છે એ લોકો મને વિધાઉટ જાણ કર્યા વગર અત્યારે અત્યારે પાડવા આવેલા છે અને એમાં પચાસ ટકા તો મારી દીવાલ પાડી નાખી હકીકતમાં મારી માલિકીની અંદર ટીપણ પ્રમાણે અને નકશા પ્રમાણે મારી માલિકીની અંદરની આ દીવાલ આવેલી છે જે નગરપાલિકા ખોટી રીતના બિનકાયદેસર રીતના જેને કહી શકાય બાહુબળ દખાડીને અને મારી નગર મારી દિવાલો પાડે છે